નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 8 પ્રકરણ 6 દહન અને જ્યોત. આગળ આપણે ઘણા બધા પ્રકરણ પૂરા કરેલા છે મિત્રો. આ એક નવા પ્રકરણ સાથે આપણે આપ સૌની યુટ્યુબ ચેનલ 8-9-10 મેથ્સ એન્ડ સાયન્સમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા યુટ્યુબ ચેનલની અંદર આપણે ધોરણ 8-9-10ના ગણિત, વિજ્ઞાન અને સમાજ આ ત્રણેય વિષયના વિડીયો આપણે મોકલીએ છીએ. તમને માહિતી દરરોજ મળતી રહે તે માટે વિદ્યાર્થીઓ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, જેથી તમને નવી અપડેટ્સ મળી રહે. જોઈએ વિદ્યાર્થીઓ નવા પાઠ સાથે પાઠ નંબર 6 દહન અને જ્યોત. આપણે ઘરની અંદર, ઉદ્યોગોમાં તથા વાહનો ચલાવવા માટે વિવિધ પ્રકારના બળતણ વાપરી શકીએ છીએ. આપણને સૌને ખબર છે ક્યાં ક્યાં, એ પણ નીચે આપ્યું છે કે ભાઈ વેપાર ધંધામાં વપરાતા બળતણના નામ જે છે એ બળતણના નામ તમને નીચે આપેલા છે, જેની અંદર છાણા એટલે કે પ્રાણીઓના મળમૂત્રમાંથી બનતું એક ઘટક છે, લાકડા, કોલસો, પેટ્રોલ ડીઝલ, કોમ્પ્રેસ નેચરલ ગેસ, મતલબ કોમ્પ્રેસ નેચરલ ગેસ એટલે સીએનજી, જે પેટ્રોલ પંપે તમે સૌએ જોયું છે, આ બધા વસ્તુઓના નામ એની અંદર આપેલા છે. હવે મીણબત્તીના સળગવાની ઘટનાથી તમે બધા પરિચિત છો કે કઈ રીતે મીણબત્તી સળગે છે, એ તમે ધોરણ 7ની અંદર ભણી ચૂક્યા છો. મીણબત્તીની અંદર કોલસા જેવા બળતણના સળગવા વિશે શું તફાવત છે, તો મિત્રો તમે સમજી શકો છો કે મીણબત્તી જ્યોત સાથે સળગે છે, એટલે કે જ્યોત તમને દેખાય આ રીતે. આ મેગ્નેશિયમની પટ્ટી છે જોકે, પણ આ રીતે તમે મીણબત્તીને સળગતી જોઈ હશે, પરંતુ કોલસાને તમે આ રીતે જ્વાળા સાથે સળગતું જોયું હશે નહીં. એનું કારણ, બે પ્રકારના દહન એની અંદર હોય છે, એ જુદા જુદા દહનની આપણે આજે વાત કરવા માટે જઈ રહ્યા છીએ. તો જોઈએ, સૌપ્રથમ મીણબત્તી જ્યોત સાથે સળગે છે, જ્યારે કોલસામાં ફક્ત ગરમી ઉત્પન્ન થાય. આ જ રીતે ઘણા બધા આવા બળતણો છે કે જ્યોત વગર એટલે કે ફક્ત ગરમી આપે છે, તો આ સળગવાની રાસાયણિક ક્રિયા તેમાં ઉત્પન્ન થતા જ્યોતના પ્રકારો વિશે શું સંબંધ છે, એ વિશેની આપણે આજે વાત કરવા માટે જાય છે. તો સૌ પ્રથમ તમને જે ચિત્ર બતાવ્યું છે એ મિત્રો મેગ્નેશિયમની પટ્ટી સળગે છે એનું છે. તો એ સૌ પ્રથમ સમજીએ કે ભાઈ સૌ પ્રથમ આને શું કરવાનું છે, તો કે મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે. આ મેગ્નેશિયમની પટ્ટીને તમારે સળગવાની, થોડી સળગતા વાર લાગશે, અને જેવી સળગશે એટલે જ્યોત સાથે તે સળગવા મળશે, અને જ્યોત સાથે જેવી સળગશે એટલે એમાં સફેદ રાખ જેવો એક ભાગ છે નીચે પડશે. આ સફેદ રાખ જેવો જે ભાગ છે ને મિત્રો, આ સફેદ રાખ જેવા ભાગને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય. તેમ આવું કંઈક ભણતા Mg = O2 Mg O, હકીકતે આમ લખાય Mg = O2 Mg O, મતલબ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. આ વિશેની વાત આપણે પ્રકરણ નંબર 4ની અંદર ભણી ચૂક્યા છીએ. એ જ વસ્તુની વાત છે કે મેગ્નેશિયમની પટ્ટી એટલે કે Mg ઓક્સિજનની હાજરીમાં એટલે કે O2 સળગે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે એટલે કે MgO, બરાબર છે. આવી કંઈક વાત આમાં છે. શરૂઆત કરીએ, દહન શું છે એવી કંઈક તમને નાની એવી વાત કરી છે. તો સૌ પ્રથમ 3-7ની અંદર તમે મેગ્નેશિયમની પટ્ટીની સળગવાની પ્રવૃત્તિ યાદ કરી લઈએ કે આપણે શીખેલા કે મેગ્નેશિયમની પટ્ટી દહનથી એટલે કે સળગે છે ત્યારે શું બનાવે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે તથા ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે, એટલે કે એમાંથી શું ઉત્પન્ન થાય છે, ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય. આવી સમાન પ્રવૃત્તિ આપણે કોલસાના ટુકડા સાથે કરીએ છીએ, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ જેમ બને છે એવી જ રીતે આપણે કોલસાને સળગતા હતા. તો કોલસાના ટુકડાને ચીપિયા વડે તમે પકડો છો, તેને મીણબત્તીની જ્યોત સાથે ચલાવતા બન્સન બર્નર. આ બન્સન બર્નર છે ને મિત્રો, એક ખાસ એવી રચનાના કારણે તે ધીમે ધીમે સળગી શકે, અને તેના કારણે તેના જે પાત્ર એની ઉપર કાચના મૂકેલા હોય તેની અંદર કોઈ પણ જાતનો જે કાળા રંગનો મેસ જેવો ભાગ છે કાર્બનનો, એ ચોટે નહીં, એટલા માટે બન્સન બર્નરની રચના કરવામાં આવી હોય છે. તો આવી રચના સાથે તમે તેને સળગાવવાની પ્રવૃત્તિ 3-7માં ભણ્યા છો કે આપણે એમાં જોયું કે હવામાં કોલસો સળગે છે, હવામાં એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, એટલે કીધું
કે કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, એટલે કે સી વત્તા ઓ ટુ શું થશે, સી એટલે કે કાર્બન, બરાબર છે. તે કેની સાથે પ્રક્રિયા કરે, ઓક્સિજન સાથે. ઓક્સિજનનું અણુસૂત્ર શું છે, ઓ ટુ, શું બનાવે, સી ઓ ટુ, મતલબ કાર્બન ડાયોક્સાઇડ બનાવે, બરાબર છે. મેગ્નેશિયમની પટ્ટીની કંઈક આવી જ પ્રક્રિયા છે. મેગ્નેશિયમના બે 2Mg તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે, 2MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર છે. તો આવી પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયા કહેવાય, કે જુદા જુદા તત્વો એકસાથે ભેગા મળી કંઈક નવો પદાર્થનું સર્જન કરે છે. તો આવા પદાર્થને આપણે શું કહેશું, રાસાયણિક પ્રક્રિયાઓ. તો આવી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને તે ઉર્જા એટલે કે ગરમી ઉત્પન્ન કરે છે, તેને શું કહેવામાં આવે છે, દહન. આ યાદ રાખજો વિદ્યાર્થીઓ, એક વ્યાખ્યા છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા એટલે કે ગરમી ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય છે, દહનના નામથી ઓળખવામાં આવે છે. જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહેવાય, એટલે કે જે પદાર્થ સળગી શકે છે એવા પદાર્થને આપણે શું કહેશું, તો કે દહનશીલ પદાર્થ કહેશું, બરાબર છે. આગળ વધીએ તો આ દહનશીલ પદાર્થ ક્યાં ક્યાં ટાઈપમાં, એટલે કે ક્યાં ક્યાં પ્રકારોમાં હોઈ શકે, તો કે ઘન સ્વરૂપે હોઈ શકે, આપણે છાણા કહીએ, પ્રવાહી સ્વરૂપે કેરોસીન હોય, વાયુ સ્વરૂપે ગેસ હોય, બરાબર છે. તો આ ઘન, પ્રવાહી કે વાયુ આ ત્રણેય સ્વરૂપમાં હોઈ શકે છે. ત્યારે દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય. દાખલા તરીકે આપણે કોઈ પણ મીણબત્તી સળગાવીએ તો શું થાય, પ્રકાશ સાથે સળગે છે, બરાબર છે. તો ઉપરની પ્રક્રિયાને દહનશીલ પદાર્થ કહેવાય. ઉપર દર્શાવેલી પ્રક્રિયા મેગ્નેશિયમ અને કોલસાના દહનની જે પ્રક્રિયા થાય એને આપણે શું કહીએ છીએ, દહનશીલ પદાર્થ. જે પદાર્થ સરળતાથી સળગી શકે છે આવા પદાર્થને આપણે દહનશીલ પદાર્થ કહી શકશું, બરાબર છે. હવે એક બીજોનો પ્રશ્ન થાય છે કે ભાઈ મને કહેવામાં આવ્યું છે કે ખોરાક એ આપણા શરીરનું શું છે, બળતણ છે. મતલબ ખોરાકને કારણે જ આપણું શરીર યંત્રરૂપે ચાલે છે. તો આ વસ્તુની આપણે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી એનો જવાબ આપતા કહે છે કે હા બરાબર છે, આપણા શરીરમાં ખોરાક ઓક્સિજન સાથે શું કરે છે, પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયાને આપણે શું કીધું હતું એ સમયે, મંદ દહન કીધું હતું. શું કીધું હતું, મંદ દહન. તો આ મંદ દહનની પ્રક્રિયા થઈ ત્યારબાદ હવે પ્રવૃત્તિ તમને એ બી છે કે થોડી વસ્તુઓ જેવી કે સ્ટ્રો, દીવાશ્રી, કેરોસીન, કાગળ, કીલી, આ બધી વસ્તુઓ લઈ ત્યારબાદ શિક્ષકનું નિરીક્ષણ એટલે કે કોઈ મોટા વ્યક્તિઓનું નિરીક્ષણ લઈ અને તમે સળગાવવાનો પ્રયત્ન કરશો તો લાકડું સળગશે એટલે દહનશીલ કહેવાય, કાગળ સળગશે એટલે દહનશીલ, લોખંડની કીલી ન સળગે એટલે અદહનશીલ, કેરોસીન સળગે, પથ્થરનો ટુકડો ન સળગે, અદહનશીલ. ત્યારબાદ સ્ટ્રો સળગશે તો દહનશીલ, કોલસો પણ સળગશે, દીવાશ્રી પણ સળગશે, કાચ સળગશે નહીં. તો જે પદાર્થ સામાન્ય તાપમાને સળગે છે તે તાપમાને આપણે તે પદાર્થને શું કહેશું, દહનશીલ. જે સળગતું નથી તેને આપણે શું કહેશું, અદહનશીલ પદાર્થ, બરાબર છે. તો ચાલો હવે આપણે બીજા આવા પદાર્થોનું નામ તમે આપી પણ શકો છો. તો હવે આ પરિસ્થિતિમાં દહનની પ્રવૃત્તિની એક નાનો પ્રયોગ છે એ સમજૂતી લેવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો સૌપ્રથમ શું કરવાનું છે, સળગતી મીણબત્તીને ટેબલ ઉપર મૂકવાની છે. ત્યારબાદ કાચની ચીમની, આને ચીમની કહેવાય, ચીમની એટલે અહીંથી ને અહીંથી બે બાજુથી શું હોય, આ ખુલ્લું હોય, બરાબર છે, ગ્લાસ નથી આ, બરાબર છે. બંને બાજુ કાચની એક વસ્તુ છે લંબગોળાકાર છે, બંને બાજુ ખુલ્લી છે. હવે મીણબત્તીને એવી રીતે ગોઠવો કે જેથી ચીમનીમાં હવા દાખલ થાય. નીચે તમે જોઈ શકો છો આ બંને પટ્ટીઓ છે, પટ્ટીની નીચેથી હવા અંદર દાખલ થઈ શકે છે, બરાબર છે. તો આ રીતે તમે દાખલ થઈ શકે તે રીતે તેને ગોઠવો. બીજી પ્રવૃત્તિમાં તમે શું કર્યું છે, તો કે નીચેથી આ પટ્ટીઓ ખસેડી લીધી છે તો ફક્ત ધુમાડા સાથે સળગશે. અને ત્રીજી પ્રવૃત્તિમાં જે ઉપરની જગ્યા ખાલી છે ફક્ત આમાં બંને બાજુથી હવા પસાર થાય, આમાંથી ફક્ત ઉપરની તરફથી પસાર થાય, આમાં બંને બાજુથી શું થઈ જાય છે, બંધ થઈ જાય છે, બરાબર છે. તો આ બંધ થઈ જાય મતલબ હવા મળતી એને બંધ થઈ જાય, હવા મળતી બંધ થઈ જાય તો કોઈ પણ પદાર્થ દહન કરી શકે નહીં. તો
તમને એ જ માહિતી આની અંદર આપેલી છે. શું કીધું છે કે શું થાય છે તેનું અવલોકન કરો. હવે લાકડાના ટુકડાને હટાવી અને ચીમની ટેબલ પર ચડાવી અને ત્યારબાદ જ્યોતનું અવલોકન કરો. અંતે ચીમની પર કાચની તકતી, મેં તમને કીધું હમણાં, કાચની એક પ્લેટ મૂકવાની છે અને ફરીથી જ્યોતને. ત્રણેય કિસ્સામાં શું થાય? તો કે પહેલાંની અંદર સળગે છે, બીજામાં ધુમાડા સાથે સળગે છે અને ત્રીજામાં કંઈ સળગતી નથી. તો અહીંયા તમને એ જ વસ્તુ આપી છે જોવું કે આપણે જાણ્યું કે દહન માટે હવા જરૂરી છે. એટલે કે કોઈ પણ પદાર્થને સળગવું હોય તો તેના માટે શું જરૂર છે? હવાની જરૂર છે. જ્યારે હવા ચીમનીમાંથી નીચેથી દાખલ થાય છે ત્યારે કિસ્સા એમાં મીણબત્તી મુક્ત રીતે સળગે છે. એટલે કે પહેલાં ચિત્રમાં સરળતાથી તમે મીણબત્તી સળગે છે એવું જોઈ શકો છો. બીજાની અંદર હવા દાખલ થતી નથી ત્યારે તે અસ્થિર, એટલે કે હલવા લાગે છે. આપણે ફૂંક મારીએ દીવાને તો જેમ હલતો હોય એમાં હલવા લાગે આગળ અને ધુમાડો ઉત્પન્ન કરે. અને છેલ્લે મીણબત્તી શું થઈ જાય છે? સાવ હવા મળતી જ નથી એટલા માટે બુજાઈ જાય છે. ત્યારબાદ મિત્રો, કે આપણે જોયું છે કે સૂર્ય પોતાની ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, શું તે કોઈ પ્રકારનું દહન છે? તો આ ઊર્જાને છે ને મિત્રો, એ ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય. કોઈ પણ પદાર્થ છે ને એના કેન્દ્રની અંદર ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર હોય, પરમાણુનું કેન્દ્ર, જેની ફરતે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ફરતા હોય. ધોરણ 9માં તમે ભણશો અને વિજ્ઞાનની અંદર આવશે કે જ્યારે બંને અણુઓ એકબીજાની નજીક આવે છે કે બંને અણુઓ એકબીજાથી દૂર જાય ત્યારે એક ખાસ પ્રકારની ઊર્જા ઉત્પન્ન કરે. તો આને આ ઊર્જાને ન્યુક્લિયસ લયનની પ્રક્રિયા કહેવાય. તો આ રીતે જે પણ દાખલા તરીકે આપણે સૂર્યની વાત કરીએ છીએ તે ઊર્જા ઉત્પન્ન કરે છે. કહે છે કે લોખંડની તકતી એટલે કે પ્લેટ કે તવો લઈ એમાં સળગતું લાકડું કે કોલસો મૂકો, કાચની બરણી કે પ્લાસ્ટિકની પારદર્શક બરણીથી તેને ઢાંકી દો. શું થાય છે? તો કે એક સમય એવો આવશે કે તે બંધ થઈ જશે સળગતું. એનું કારણ શું? તો કે તમે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિને કપડા પર આગ લાગે છે, ઘણી વાર જોયું પણ છે અને ઘણી વખત ન્યૂઝની અંદર પણ તમે જોયું હશે કે આ આગ લાગે છે ને ત્યારે તેને ઓલાવવા માટે ધાબળા વડે લપેટવામાં આવે, એટલે કે ધાબળો એને ઓઠાડવામાં આવે. તમે જોવા જાય કે આને ધાબળો ઓઠેલો છે. તો આવું કેમ? તો કે જ્યારે આગ લાગે ને ત્યારે મિત્રો આ ધાબળો છે ને એ હવાના સંપર્કમાં એને આવવા દેતો નથી અને તેના કારણે હવાના સંપર્કમાં એ નહીં આવે તો આગ શું થઈ જશે? બુજાઈ જાય. પણ એટલી વસ્તુ યાદ રાખવાની આમાં, કે આમાં સુતરાઉ કાપડના ટુકડા કે આવી જ વસ્તુઓનો ઉપયોગ કરવાનો થાય. જો તમે આની અંદર રેશમી કાપડનો ઉપયોગ કરશો તો જે દાજનાર કે સળગનાર વ્યક્તિ છે એના શરીર પર છે ને એના કાપડના ટુકડા ચોંટી જશે ને તેના કારણે ઘણી બધી નુકસાની પણ એ વ્યક્તિને થશે. એટલા માટે આપણે આ ધ્યાન રાખશું. તો જેના કપડામાં આગ લાગી હોય તેવા વ્યક્તિને ફરતે તે આબળો છે લપેટો એટલે કે વીટાળો. હવે થોડો અનુભવ યાદ કરો કે દિવાશ્રી જાતે સળગે છે. કઈ રીતે સળગે છે? તો કે કાગળના ટુકડાને સળગવાનો અનુભવ પણ તમે જોયો છે. હવે લાકડાના ટુકડાને સળગવાથી દિવાશ્રી નજીક લાવીને સળગાવી શકો છો. સુગે છે દિવાશ્રી જે સળગે છે ને મિત્રો, તે ઘર્ષણ બળને કારણે સળગે. કાગળના ટુકડાને તમે અડાડશો તેના સંપર્કમાં આવશે તો એ સળગવા લાગશે. કાગળના ટુકડાને સળગતી દિવાશ્રી નજીક લાવો તો સળગશે, બરાબર છે, પણ લાકડાનો ટુકડો નહીં સળગે કારણ કે એને અમુક જ્વલન બિંદુ સુધી પહોંચવું પડે. એની આપણે હમણાં વાત કરશું જ્વલન બિંદુની, કે જ્વલન બિંદુ કેને કહેવાય, બરાબર છે. તો શા માટે લાકડું સળગાવવા માટે આનો કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે? તો એક નાની એવી વાત છે કે દાવાનળ એટલે કે ફાયર ફોરેસ્ટ અથવા તો ફોરેસ્ટ ફાયર, જંગલની આગ જેને કહીએ, આમાં તમને નાનું એવું ચિત્ર પણ બતાવ્યું છે. આ ચિત્ર તમે જોઈ શકો છો કે ભાઈ ઉનાળાની એક સખત ગરમી છે, એ દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ સળગી જાય. શું કામે સળગે? તો કે સૌ પ્રથમ તો તમને આમાં ઝાંખા ઝાંખા તમને ઝાડ દેખાય, એ ઝાડ એકબીજાને લપેટેલા હોય એટલે કે જોડેલા હોય, પવન લાગે ને મિત્રો તેના કારણે ઘર્ષણ બળ થાય, ઘર્ષણ બળને કારણે ગરમી ઉત્પન્ન થાય અને તેના કારણે લાકડું સૂકવું હોય એટલે એ સળગવા લાગે. અને એ તિખારાઓ છે કે એ અંગારાઓ છે એ જમીન પર પડે અને એ પણ ગરમ હોય એટલા માટે એ પણ સળગવા લાગે છે. તમે ઘણી બધી વખત રસ્તા ઉપર લોખંડ લઈ જનાર વ્યક્તિને જોયો હશે કે લોખંડને ઘસેડતા જાય ને તેના કારણે તિખારાઓ ઉત્પન્ન થતા હોય,
આવી જ કંઈક આમાં ઘટના થાય છે. એટલે કીધું કે ઉનાળાની સખત ગરમી દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ સળગતું હોય છે, ઘાસમાંથી તે વૃક્ષમાં જાય અને ખૂબ ઝડપથી તે આગ જંગલમાં ફેલાઈ જાય છે અને રોકવી ખૂબ જ નુકસાનકારક છે. હમણાં જ મિત્રો ઓસ્ટ્રેલિયાની અંદર આવી આગ લાગી હતી, તમને સૌને ખબર છે. તો આ એક કુદરતી ઘટના છે, એને બુઝાવવા માટે બહુ મહેનતની પણ જરૂર પડે છે, એમાં ઘણી બધી વસ્તુઓ જાય. એ ઘણી રીતે માનવ નિર્મિત પણ હોય કે આપણે પિકનિકમાં જઈએ તો પિકનિકની અંદર આપણે કરેલો હોય છે તો આગ લગાડેલી બુઝાવતા નથી. કોઈ પણ વસ્તુઓ રાંધવા માટે પણ આપણે ચૂલો બનાવ્યો હોય તો ચૂલાને પણ આપણે ઠારતા નથી. આને કારણે શું થાય છે તો કે તેના કારણે જ આ બધી વસ્તુઓ થાય છે, જંગલમાં આગ લાગે છે. પણ કુદરતી રીતે પણ આગ લાગતી હોય છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે હમણાં વાત કરી હતી છોલંગ બિંદુની, મિત્રો એ જ વસ્તુની વાત એવી છું કે આ અનુભવ એમ કહે છે કે જુદા જુદા પદાર્થ જુદા જુદા તાપમાને સળગતા હોય છે. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહેવાય. એટલે કે સામાન્ય ગરમીથી કોઈ પણ પદાર્થ સળગતો હોય મિત્રો તો તે સામાન્ય ગરમીને તેનું શું કહેવાય, જ્વલન બિંદુ કહેવાય. તો આ જ્વલન બિંદુની આપણે માચિસની વાત કરવી છે નાની એવી, કે આ યાદ રાખવાનું છે મિત્રો કે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું શું કહેવાય, જ્વલન બિંદુ. તે તાપમાન માપવા માટેનો એકમ કેલરી છે, ઉર્જા માપવા માટે, એ પણ આપણે હમણાં ભણશું. હવે તમે કહી શકશો કે ઓરડાના તાપમાને દિવાસળી સળગતી નથી, શા માટે? કારણ કે એને જેટલી જરૂરી તાપમાન છે ને મિત્રો ઓરડાના તાપમાનમાં ન મળે એટલા માટે દિવાસળીને ખસવી પડે, અને એ માચિસ સાથે તેને ખસવામાં આવે ને મિત્રો એટલે સળગી જાય. તો માચિસમાં એવું શું રાખેલું હોય કે દિવાસળીના ટોપકામાં શું હોય કે તેના કારણે તે સળગે, એ વિષય પર આપણે વાત કરવાની છે. જોઈએ કે દિવાસળીનો ઇતિહાસ એટલે કે ખૂબ જ જૂની પદ્ધતિ છે. પ્રાચીન ઇજિપ્તમાં એટલે કે જૂના ઇજિપ્તની અંદર લગભગ 5000 વર્ષ પહેલાંની વાત છે કે 5000 વર્ષ પહેલાં પાઇનવુડ નામનું એક વૃક્ષ છે, તેમાં નાના નાના ટુકડાને કેમાં ડૂબાડી દઈએ, સલ્ફર નામની ધાતુ છે, અધાતુ છે સોરી, આ સલ્ફરમાં ડૂબાડી દઈએ અને તેના કારણે દિવાસળી તરીકે તેને વાપરવામાં આવે. અને અર્વાચીન એટલે કે અત્યારના સમય, આધુનિક સમયની પહેલાંનો સમય, સુરક્ષિત દિવાસળી ક્યારે શરૂ થઈ? ફક્ત 200 વર્ષ થયા કે ત્યારથી જ આધુનિકતા મુજબ દિવાસળી સળગવામાં આવતી. તો પેલી દિવાસળીમાં શું થતું? તો કે જે ઉત્પાદન કરનારા લોકો છે કે જે સળગાવનાર લોકો છે ને, એને હાથમાં તકલીફ પડતી અથવા તો તેમાંથી જે વાયુ નીકળતો ને તે સ્વાસ્થ્ય માટે બહુ નુકસાનકારક હતો. એટલા માટે